गुड मॉर्निंग विद्यार्थी मित्रों, लेक्चर नंबर 3 द्विचल सुरेख समीकरण प्रकरण नंबर 3 धोरण 10। हवे बे लेक्चरो आपणे अगाउ जोया था। पहला लेक्चर में आपणे एवुं भण्या था कि बहुपदी अने समीकरण वच्चे शुं भेद छे, एना डिटेल में आपणे भण्या था। एना पछी आपणे स्वाध्याय 3.1 नी शरूआत करी हती। दाखलो नंबर 1 भणाव्यो हतो, दाखलो नंबर 2 अने 3 मैं तमने जाते घरेथी प्रयत्न करवानो कीधो हतो, તેમ છતાં હું બીજો દાખલાનું ફક્ત થોડું પુનરાવર્તન કરાવી દઉં છું, પછી આપણે ત્રીજા દાખલાની ચર્ચા કરીએ। તો બીજા દાખલાની રકમ જુઓ, તમારી પાસે ગણિતનું પાઠ્યપુસ્તક ખુલ્લું હોવું જોઈએ, એનસીઆરટી બુક પેજ નંબર 38। હવે 38 પેજ નંબર ઉપર તમારે રકમ જોવાની છે। રકમ આ રીતની છે કે એક ક્રિકેટ ટીમના પ્રશિક્ષક રૂપિયા 3900માં 3-2 અને 6 દડાઓ ખરીદે છે। તો 3 બેટ અને 6 દડા એટલે તમને સમજણ પડી જાય કે અહીંયા બેટ અને દડાની વાત છે। તો બેટની કિંમત એક્સ ધારવાની અને દડાની કિંમત વાય ધારવાની, ટૂંકમાં જે શોધવાનું હોય એ ધારવાનું। તો અહીંયા હું ટૂંકમાં લખી દઉં છું કે ધારો કે બેટની કિંમત એક્સ રૂપિયા અને દડાની કિંમત વાય રૂપિયા। સીધું જ આપણે લખી દઈએ પ્રથમ શરત મુજબ। હવે પ્રથમ શરત મુજબ શું વાત કરી છે ને કે 3 બેટ અને 6 દડાઓની કુલ કિંમત 39। તો 6 બેટની કિંમત એટલે 6 × બેટની કિંમત વત્તા 3 બેટ અને 6 દડા, એ તો 3 × બેટની કિંમત 6 × દડાની કિંમત બરાબર કુલ કેટલા રૂપિયા ચૂકવે છે? 3900 રૂપિયા। તો આ પ્રથમ શરત પ્રમાણેની સમીકરણ થયું। તમે ધોરણ 9માં શીખેલા એટલે તમને બહુ તકલીફ નહીં પડે। સમજો કે તમે 1 બેટ 500 રૂપિયામાં છે અને તમે 3 બેટ ખરીદો છો, તો તમારા દુકાનદારને કેટલા રૂપિયા આપવા પડે? 500 × 3 એટલે 1500। અહીંયા 1 બેટની કિંમત કેટલી છે? એક્સ। એવા કેટલા બેટ લીધા છે? 3। તો કુલ કિંમત કેટલી થાય? 3x। હવે દડાની કિંમત, એક દડાની કિંમત વાય છે, એવા કેટલા દડા લે છે? 6, એટલે કુલ કિંમત થાય 6y, બંનેનો સરવાળો થઈને 3900 થાય। આ સમીકરણ નંબર 1। હવે સમીકરણ નંબર 1 આપવા માટે ઉતાવળ નહીં કરવાની, પહેલાં જોવાનું કે સમીકરણની અંદર કોઈ સામાન્ય અવયવ દરેકમાં છે કે નહીં। તો જો અહીંયા આખા સમીકરણને 3 વડે ભાગી શકાય છે, તો 3 વડે ભાગતા આમનામ રાખો તો કોઈ તકલીફ ના પડે, પણ તમને ગણતરીમાં એની વેલ્યુઝ બહુ વધી જાય અને તમારે આલેખ દોરવાનો હોય તો આલેખ દોરવામાં પણ તકલીફ પડે। તો ખાસ સૂચના તમને અહીંયા હું આ સ્ટાર મારું છું, સ્ટાર એટલે સમીકરણને ભાગ ચાલતો હોય, બધા બધી સંખ્યાને ભાગ ચાલવો જોઈએ, તો એ ભાગ ચલવી જ દેવાનો। અહીંયા 3 વડે ભાગતા તો અહીંયા એક્સ વધે, આને 3 વડે ભાગીએ તો અહીંયા 2y વધે, અને આને 3 વડે ભાગીએ તો 13·39। બરાબર, આ તમે નીચલા ધોરણમાં ભણી ગયેલા છો કે સમીકરણ ત્રાજવા જેવું કહેવાય। આ બાજુ જે ક્રિયા કરો એ જ ક્રિયા પેલી બાજુ કરો તો સમીકરણ એમને એમ જળવાઈ રહે। તો અહીંયા તમે આ બાજુ શું કર્યું, સમીકરણને 3 વડે ભાગ્યા, તો પેલી બાજુ પણ શું કરવા પડે? 3 વડે ભાગવા પડે, સમીકરણની કોઈ કિંમતમાં ફેરફાર થાય નહીં, ફક્ત આંકડા બદલાઈ ગયા અને આંકડા આપણા કામના છે। આ સમીકરણ નંબર 1। હવે બીજી શરત હું ડાયરેક્ટ લખું છું, બીજી શરત મુજબ ડાયરેક્ટ લાસ્ટ સ્ટેપ નથી લખતો। બીજી શરત શું લખી છે કે 1 બેટ અને 3 દડા, 1 બેટ એટલે એક્સ રૂપિયા અને 3 દડા એટલે 3y બરાબર કેટલા રૂપિયામાં ખરીદે છે? 1300 રૂપિયામાં ખરીદે છે, તો બરાબર 1300। આ સીધું આપણું સમીકરણ નંબર 2। આને આપણે કોઈ સંખ્યા વડે ભાગ ચાલતો નથી એટલે સમીકરણ 1 અને 2 બન્યા। એના ઉપરથી આ 1 અને 2 શું દર્શાવે છે? સમીકરણ 1 અને 2 શું દર્શાવે છે? બેઝિક સ્વરૂપ દર્શાવે છે, સમીકરણનું બેઝિક સ્વરૂપ દર્શાવે છે। અહીંયા આખું લખવું હતો સમીકરણ, હવે આપણે સમીકરણનું આલેખ સ્વરૂપ દર્શાવવું હોય તો આલેખ સ્વરૂપ દર્શાવવા તમારે કેટલા સ્ટેપ કોમન છે, કયા કયા સ્ટેપ કોમન છે? સૌથી પહેલા આપણે સમીકરણ લખીએ x = 2y બરાબર 1300, એમાં આપણે કોને સૂત્ર પેદા કરવાના? જેને સહગુણક ન હોય એ ઉપર, અહીંયા સહગુણક ન હોય ઉપર કેવું છે? એક્સ, તો 1300 - 2y, 2y ને પેલી બાજુ લઈ ગયા, તો આ સમીકરણ બની ગયું। આના ઉપરથી આપણે
कोठो पाड़ी देशु कोठा में मिनिमम त्रण किंमत हवे नवा एनसीईआरटी ना धोरण मुजब आपणे बे किंमतो पण लई शकीए त्रण किंमत पण लई शकीए जेवो तमारो टाइम। हवे त्रण किंमत एटले त्रण खाली जग्याओ करवानी 1300-2 करीने खाली जग्या पछी एक्स बराबर 1300-2 करीने खाली जग्या अने एक्स बराबर 1300-2 करीने खाली जग्या आम करवाथी शुं थाय खाली जग्या जगह आपणे कोनी किंमत लेवानी छे वाय नी मानी ले वाय नी किंमत हुं 0 लउं छुं तो जवाब एक्स की किंमत शुं आवशे 1300-0 એટલે 1300 તો એ વાયની જગ્યાએ 0 ને અહીંયા લખાશે 1300 માની લો કે અહીંયા હું વાયની કિંમત 100 લઉં છું 100 લઉં તો 200 એટલે 1100 જવાબ આવે 100 ને કરતાં આપણે વધારે લઈએ 200-600 લઈએ તો અહીંયા હું 600 કિંમત લઉં તો 1300-1200 એટલે જવાબ આવે 100 તો અહીંયા મેં વાયની કિંમત 1200 લીધી તો જવાબ મને કેટલો મળ્યો 100। તમારે વચ્ચે ભી કોઈ કિંમત લેવી હોય તો લઈ શકાય 1300-2 માનો કે તમારે 600 નથી લેવા 300 લેવા જોઈએ તો તમે 300 લો તો 1300-600 એટલે તમારે એ વચ્ચે 7-76 એટલે 700 વચ્ચે તો અહીંયા તમે 600 સામે શું લખી શકો 700 લખી શકો ટૂંકમાં કોઈ પણ બે કિંમત આની કિંમત નહીં લો તો ચાલશે આ બે કિંમતથી તમારું સમીકરણ બની જશે। હવે એ જ રીતે બીજું સમીકરણ લઈએ તો એક્સ વત્તા 3y બરાબર 1300 છે તો અહીંયા પણ આ રીતે તમે કોઠો પાડી દો એક્સ અને વાય બે જ કિંમતો આપણે લઈએ આના ઉપરથી હું સૂત્ર કરતા કરું એક્સ ને 1300-3y ફરી બોલું છું કે અહીંયા જેનો સહગુણક ન હોય એને સૂત્ર કરતા કરવાનું હવે 1300 છે 3 છે અહીંયા y ની જગ્યાએ હું 0 કિંમત લઉં એટલે જવાબ શું આવશે 1300 x ની કિંમત 1300 આવી તો 0 સામે અહીંયા 1300 હવે હોશિયાર વિદ્યાર્થીને ખબર પડી ગઈ હશે કે આ જેનો ઉકેલ છે આ કિંમત ઉપર બંને સમીકરણો એકબીજાને છેદશે કારણ કે બંનેની કિંમત કેવી છે કોમન છે તો એ ગ્રીચલ સુલેખ સમીકરણ યુગ્મનો એ ઉકેલ થયો બીજી કોઈ કિંમત લેવી હોય તો અહીંયા x બરાબર 1300 માઇનસ 3 માની લઈએ કે 600 લઈએ તો 5×15 એટલે 400 લઈએ તો 1300-4×12 એટલે જવાબ આવશે 100 તો અહીંયા વાયની કિંમત મેં કેટલી લીધી 400 લીધી અને સામે મને જવાબ કેટલો મળ્યો 100 બરાબર તો આ રીતે આ બંને કિંમતોને આપણે આલેખમાં પ્લોટિંગ કરીશું તો બંને રેખાઓ ક્યાં છેદશે 1300-1300 એ બિંદુ પર છેદશે મતલબ અહીંયા કયો યામ 0 છે વાયામ 0 છે તો એ વાયામ 0 એ બિંદુ કઈ અક્ષ ઉપર હોય એક્સ અક્ષ ઉપર હોય અહીંયા કિંમતની વાત છે કિંમત કદી ઋણ હોય નહીં કિંમત કદી કદાપી ઋણ ના હોય ઘણા વિદ્યાર્થીઓ દાખલા ગણતા હોય કિંમતનો જવાબ ઋણ ના આવે ઋણનો મતલબ શું થાય કે માની લે કે બેટની કિંમત -1300 રૂપિયા છે તો શું થાય કે તમે દુકાનદાર જોડે જાઓ દુકાનદાર તમને બેટ આપે અને 1300 રૂપિયા આપે કારણ કે -1300 કિંમત છે એટલે એવું કદી શક્ય એવું બને નહીં એટલા માટે આપણે આલેખમાં પ્રથમ ચરણમાં જ આવશે પ્રથમ ચરણમાં તમારે આ રીતે કિંમતો લઈને જાતે દોરજો તમને જાતે કામ આપું છું કારણ કે તમે ધોરણ 9માં ઘણા બધા આલેખ દોર્યા છે અહીંયા આલેખ દોરવા માટે તમે સમજી ગયા છો કે એક્સ ની કિંમત 100-1300 આવે છે એટલે 100-100 કે 50-50 એના સ્કેલ માપ લઈ લેવાનું અહીંયા 0-1200 છે તો એ પ્રમાણે પણ તમે 100-100 નું સ્કેલ માપ પણ તમે લઈને આ દાખલો જાતે ગણજો આલેખ જાતે દોરજો આલેખ ઘરેથી જાતે દોરવાનો જગ્યા જવા દેજો જાતે દોરવો બરાબર હવે એના પછી આપણે એક આગળનું ઉદાહરણ જોઈએ દાખલા નંબર 3 પેજ નંબર 38 પેજ નંબર 38 આપણે નાઇટ પેજ નંબર ખુલ્લું રાખજો એમાં દાખલા નંબર 3 ની આપણે ચર્ચા કરીએ છીએ દાખલા નંબર 3 ની રકમ બરાબર વાંચો એકદમ ઇઝી રકમ છે અગાઉના દાખલા જેવા જ અહીંયા સમીકરણો બનશે અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 160 હતી તો તરત જ તમારા મગજમાં ક્લિયર થઈ જાય કે આપણે શું કરીશું તો અહીંયા લખીશું કે ધારો કે સફરજનની કિંમત
કિંમત રૂપિયા એક્સ છે. આમ તો પેલા રૂપિયા લખવા એ વધુ હિતાવહ છે ગણિતની ભાષામાં. સફરજનની કિંમત એક્સ રૂપિયા અને બીજું છે દ્રાક્ષની કિંમત એક્સ, દ્રાક્ષની કિંમત વાય રૂપિયા, રૂપિયા વાય છે બરાબર. હવે એને આપણે પ્રથમ શરત લખી દઈએ. પ્રથમ શરત, શરત મુજબ, પ્રથમ શરત મુજબ આપણે જોવાનું કે સફરજન કેટલા છે. તો સફરજન બે કિગ્રા સફરજન છે. હા, તો એ કિગ્રાની વાત છે. તો આપણે સફરજનની કિંમત રૂપિયા એક્સ ખરી, પણ એક્સ કેવી, તો અહીંયા સ્પષ્ટ મેન્શન કરવું પડે કે સફરજનની કિંમત એક કિલોના, એની કિંમત એક કિગ્રાના એક્સ રૂપિયા, એક કિગ્રાના રૂપિયા એક્સ છે. અહીંયા દ્રાક્ષની એક કિગ્રા કિંમત, એક દ્રાક્ષની કિંમત એક કિગ્રાના રૂપિયા વાય છે. એમ પણ લખી શકાય એક કિલોગ્રામ સફરજનની કિંમત એક્સ રૂપિયા, એક કિલોગ્રામ દ્રાક્ષની કિંમત વાય રૂપિયા. પ્રથમ શરત મુજબ સફરજન, સફરજનની કેટલી કિંમત છે, બે કિલોગ્રામ સફરજન છે, એટલે બે કૌંસમાં એક્સ વત્તા દ્રાક્ષની કેટલી કિંમત છે, એક કિલોગ્રામ, એટલે વત્તા વાય બરાબર કુલ કિંમત કેટલી છે, એકસો ને સાહીઠ રૂપિયા, એટલે એકસો ને સાહીઠ રૂપિયા પ્રથમ સમીકરણ. એટલે સીધે સીધું લખી દેવાનું ટુ એક્સ વત્તા વાય સમીકરણ નંબર એક. અને પછી લખવાનું બીજી શરત મુજબ, બીજી શરત મુજબ, બીજી શરતમાં શું લખ્યું છે કે એક મહિના પછી ચાર કિલોગ્રામ સફરજન, ચાર કિલોગ્રામ સફરજન અને બે કિલોગ્રામ દ્રાક્ષ બંને થઈને કિંમત કેટલી છે, ત્રણસો રૂપિયા, એટલે બરાબર ત્રણસો. હવે આ સમીકરણ નંબર બે છે. હવે મેં ફરી તમને કીધું કે સમીકરણ બે આપતા પહેલા જોવાનું કે બધાને કોઈ સંખ્યા વડે ભાગ ચાલે છે. તો અહીંયા જુઓ ભાગ ચાલે છે, કેટલા વડે ભાગ ચાલે છે, બે, અને બધાને બે વડે ભાગ ચાલે છે. તો અહીંયા આપણે લખી દઈશું બે વડે ભાગતા, તો બે વડે ભાગીશું તો અહીંયા ચાર એક્સ ના બદલે શું થઈ જશે, બે એક્સ, આને બે વડે ભાગીએ એટલે શું થઈ જશે, વાય, અને ત્રણસો ને બે વડે ભાગીએ એટલે શું થઈ જશે, એકસો ને પચાસ. તો આ આપણું ફાઇનલ સમીકરણ નંબર બે છે. જો આ ભૂલી જવાશે તો દાખલો ખોટો તો નહીં પડે, પણ તમને થોડી ગણતરીમાં તકલીફ પડશે. તો ખાસ જોઈ લેવાનું. અહીંયા હું ફરીથી સ્ટાર કરું છું કે બે વડે ભાગ ચાલતો હોય તો ચલવી દેવાનો. હવે આ બંને સમીકરણો પરથી આપણે આલેખ દોરવાનો છે. આનું બેઝિક સ્વરૂપ આવી ગયું છે. અહીંયા લખવું હોય તો લખવું હોય તો લખી દેવાનું સમીકરણ એક અને બે સમીકરણના બેઝિક સ્વરૂપો છે. હવે આપણે આલેખની વાત કરીએ તો આલેખ માટે આપણે લખીએ કે આલેખ માટે, તો આલેખ માટેનું પ્રથમ સ્ટેપ આપણે સમીકરણ બે એક્સ વત્તા વાય બરાબર એકસો સાહીઠ છે કોને સૂત્રકતા કરીશું આપણે, જેનો સહગુણક ના હોય એને. તો અહીંયા વાયને આપણે સહગુણક કરીએ, એકસો સાહીઠ માઇનસ બે એક્સ થાય. આના ઉપરથી આપણે કોઠો પાડીશું, તો એ કોઠો નીચે જ પાડી દઉં છું. મિનિમમ આપણે બે જ કિંમતો લઈશું નવા એનસીઆરટી પ્રમાણે, ખોટી મજૂરી કરવાનો કોઈ અર્થ નથી. આપણને બે કિંમતથી આલેખ દોરી જાય છે તો કોઈ ચિંતા નથી. હવે હું બે કૌંસ બનાવીશ, વાય બરાબર એકસો સાહીઠ માઇનસ ટુ કરીને કૌંસ કરીશું. હવે આની અંદર કિંમત તમે લો એ પ્રમાણે વાયની કિંમત આવે. તો આપણે કિંમત કેટલી લઈશું, એવું કરીએ કહીએ કિંમત આપણે એની એસી લઈ લઈએ, કારણ કે એસી લઈશું એટલે એકસો સાહીઠ માઇનસ એકસો સાહીઠ એટલે જવાબ ઝીરો. આ જે એસી કિંમત લીધી એ એક્સની કિંમત છે, એટલે એક્સના કોલમમાં એસી લખવાના અને વાયના કોલમમાં ઝીરો લખવાના. આ એક કિંમત થઈ ગઈ. હવે બીજી કિંમત હું નીચે જોઈ જવું, જગ્યા હોય તો મેન્શન કરી દઈએ છીએ. આપણે બીજી કિંમત લખવા માટે તમારે અહીંયા હું લખી દઉં છું બીજી કિંમત, અલગ પેનથી લખવું એટલે તમને ખ્યાલ આવે કે વાય બરાબર એકસો સાહીઠ માઇનસ બે કૌંસમાં. હવે આપણે અહીંયા માની લો કે ઝીરો કિંમત લઈએ, તો ઝીરો કિંમત લઈશું તો જવાબ શું આવશે, એકસો સાહીઠ ને એકસો સાહીઠ, એટલે અહીંયા જવાબ આવશે એકસો સાહીઠ, વાયની કિંમત એકસો સાહીઠ. તો અહીંયા આપણે એક્સની જગ્યાએ કેટલી કિંમત લીધી, ઝીરો, તો વાયની કિંમત આપણને કેટલી મળી, એકસો સાહીઠ. એટલે આલેખ તમે સમજી ગયા છો કે એક્સ યામ ઝીરો હોય
એટલે આ બિંદુ y અક્ષ ઉપર આવે અને અહીંયા આ હમણાંમાં y m 0 છે તો એ બિંદુ x અક્ષ ઉપર આવે. હવે એક કામ પૂરું થઈ ગયું, હવે બીજું લઈએ. તો બીજા માટે સમીકરણ લખીએ, 2x + y બરાબર કેટલા છે 150. તો માટે અમારી y ને સૂત્રકર્તા કરીએ, 150 - 2x થાય. તો હું નીચે કોઠો લઈ લઉં છું, એનો કોઠાની અંદર એક્સ અને વાય બે ખાના પાડી દઈશું. અહીંયા સાઈડમાં ગણતરી લઈ લઈએ, એની ગણતરી આપણે એ રીતે લઈશું કે વાય બરાબર 150 - 2 ખાલી જગ્યા 150 - 2 0 લઈએ, એટલે જવાબ આવશે અહીંયા 150 બરાબર. અહીંયા એક્સ ની કિંમત આપણે કેટલી લીધી, 0 લીધી. અહીંયા આપણે એક્સ લખીશું, તો એક્સ ની જગ્યાએ આપણે 0 લીધા, તો વાય ની જગ્યાએ આપણને કેટલા મળ્યા, 150. આપણે બીજી કિંમત લઈએ, 150 - 2 x, અહીંયા હું 75 લઉં, તો 150 - 75 = 150, એટલે જવાબ આવે 0. તો વાય ની કિંમત અહીંયા 0 આવી, એક્સ ની કિંમત આપણે કેટલી લીધી, 75, સામે વાય ની કિંમત 0 આવી. હવે આનો આલેખ આપણે દોરવાનો છે. આલેખ દોરવાનો બહુ સિમ્પલ થઈ ગયો છે. એક મિનિટ હું બ્રેક કરીને પેલા આલેખ દોરી દઉં. ચલો જો બિંદુ દર્શાવીએ. સૌથી પહેલા અહીંયા આવીએ, આપણે આને દર્શાવવું છે. તો 80 સામે વાય ની કિંમત 0 છે. સૌથી પહેલા ચાલવાનું ક્યાં, એક્સ અક્ષ ઉપર ચાલવાનું. ચાલતા ચાલતા ક્યાં પહોંચવાનું, 80 પર. હવે ત્યાંથી જોવાનું કે ઉપર જવાનું કે નીચે જવાનું. તો વાય ની કિંમત 0 છે તો ત્યાંના ત્યાં ઠલી જવાનું, કારણ કે વાય ની કિંમત 0 એટલે આખું પહેલું સમીકરણ થાય 80 0. હવે એક્સ ની કિંમત કેટલી છે, 0, એટલે ચાલતા ચાલતા અહીંયા 0 પર જ ઉભા રહેવાનું. ત્યાંથી આપણે ઉપર જવાય કાં તો નીચે જવાય. હવે 160+ છે એટલે ઉપર જવાનું, ઉપર જઈને 160 ઉપર ઓકે જવાનું. આ આપણી થશે કિંમત એક્સ ની એમ 0, વાય નો એમ 160 બરાબર. હવે અહીંયા આવીએ, હવે અહીંયા એક્સ ની કિંમત 0 છે એટલે 0 જ રહેવાનું, અને વાય ની કિંમત 150 એટલે ઉપર તરફ જઈએ, અને 150 એ આપણે અહીંયા સ્થિર થઈ જઈએ. આ કિંમત છે 0 150. હવે એક્સ ની કિંમત 75, તો ચાલતા ચાલતા આપણે ક્યાં પહોંચવાનું, 75 ને અહીંયા અલગથી બતાવે, 70 ને 80 ની વચ્ચે. એ 75 અને 0 છે એટલે ત્યાંના ત્યાં જ આપણે થકી જવા થશે બરાબર. આ રીતે તો એ ત્યાં લખીશું 75 0 75 0. તો 80 0 અને 75 એ બેના યામને આપણે હવે જોડી દેવાના છે. તો કોને કોને જોડવાનું છે, તો પહેલું 80 0 ને 0 160 સાથે, એટલે આને જોડી દેવાનું. અને બીજું કોને જોડવાનું છે, 150 થી 75, એટલે અહીંયા બંને રેખાઓ થોડી મારે દોરવામાં તકલીફ છે, બાકી તમે દોરશો એટલે બંને રેખાઓ કેવી આવશે, એક્ઝેક્ટ એકબીજાને સમાંતર આવશે, એટલે કે ક્યાંય એકબીજાને છેદતી હશે નહીં. જ્યારે તમે પરફેક્ટ આલેખ દોરશો તો તમારે એ રીતનો જવાબ આવશે. ટૂંકમાં બંને રેખાઓ એકબીજાને ક્યાંય છેદવા નથી, બંને બાજુ જુઓ કોઈ કોમન બિંદુ આવતો નથી. તો અહીંયા જે રેખાઓ મળી એ કેવી રેખાઓ મળી, સમાંતર મળી, એટલે સમાંતર રેખાઓ મળી. હવે સમાંતર રેખાઓ મળે છે તો માટે સમીકરણને કોઈ ઉકેલ નથી બરાબર. આ રજૂઆત સમીકરણની આલેખાત્મક રજૂઆત છે, એટલે બંને રેખાઓ કેવી મળે છે, પરસ્પર સમાંતર, એટલે સમીકરણને કોઈ ઉકેલ નથી. જો આપણે જે બે દાખલા ગણ્યા એમાં પહેલા દાખલામાં બંને રેખાઓ એકબીજાને છેદતી હતી, બીજા દાખલામાં પણ છેદશે, એ જે મેં તમને ગેસી દોરવા માટે આપ્યું, અને ત્રીજા દાખલા બંને રેખાઓ એકબીજાને કેવી આવી, સમાંતર, સમાંતર એકબીજાને ક્યાંય છેદશે નહીં. તમે એક્ઝેક્ટ સીધી લાઈન દોરશો એટલે બંને ક્યાંય એકબીજાને છેદવાની નથી. હવે આપણે ત્રીજો દાખલો ગણીએ. ત્રીજો દાખલો આપણે સ્વાધ્યાયના ઉદાહરણમાંથી ગણીશું. જો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 2 પેજ નંબર 36 ખોલો, તમે પુસ્તકનું પેજ નંબર 36, એમાં રકમ વાંચો. રકમ શું લખી છે કે રોમિલાએ સ્ટેશનરીની દુકાનમાંથી 2 પેન્સિલ અને 3 રબર રૂપિયા 9 માં ખરીદ્યા હતા. તેની મિત્ર સોનાલીએ
રોમિલા પાસેની પેન્સિલોમાં નવીન પ્રકારની પેન્સિલો અને રબર જોયા અને તેણે પણ તેટલી જ કિંમતોવાળા ચાર પેન્સિલ અને છ રબર રૂપિયા 18 ખરીદ્યા હતા. આ પરિસ્થિતિને બેઝિક રીતે અને આલેખની રીતે દર્શાવો. તો અહીં મેં ધારી દીધું છે કે ધારો કે એક પેન્સિલની કિંમત કેટલી રૂપિયા એક્સ અને એક રબરની કિંમત રૂપિયા વાય છે. પ્રથમ શરત મુજબ એ કેટલી પેન્સિલ ખરીદે છે, બે, એટલે બે એક્સ પેન્સિલની કુલ પેન્સિલની કિંમત થાય. રબર કેટલા ખરીદે છે, ત્રણ, એટલે ત્રણ વાય કુલ રબરની કિંમત થઈ. બંનેનો સરવાળો કેટલો છે, નવ. હવે આમાં કોઈ ભાગ ચાલતા નથી, એટલે સમીકરણ નંબર એક છે. હવે અહીંયા હું લઉં તો બીજી શરતમાં શું છે કે ચાર પેન્સિલો ખરીદે છે એટલે પેન્સિલની કુલ કિંમત ચાર એક્સ થાય અને રબર છ ખરીદે છે એટલે રબરની કુલ કિંમત છ વાય થાય અને બંનેનો સરવાળો 18 થાય. પણ અહીંયા તમે જોશો કે બે વડે ભાગ ચાલે છે, તો બે વડે ભાગ છંડી લઉં હું તો અહીંયા બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર નવ થાય. બહુ આશ્ચર્ય, બંને સમીકરણ એક જ આવે. આ બંને સમીકરણ કેવા આવ્યા, એક જ. પણ જયારે પરીક્ષામાં આવા પૂછે છે ત્યારે વિદ્યાર્થી પૂછવાય છે કે આમાં બંને સમીકરણ તો જુદા છે, તો તરત જ જવાબ લખી દે છે કે અનન્ય ઉકેલ મળશે. પરંતુ અહીંયા શું થાય છે કે બંને સમીકરણ સરખા છે, બંને સમીકરણ સરખા હોય તો એના ઉકેલો પણ કેવા મળવાના, સરખા જ, એટલે કે એનો ઉકેલ અનંત મળવાનો. અહીંયા તમે ગમે તે કિંમત લઈ શકો. જો અહીંયા હું ગણતરી કરું કે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર નવ છે, માની લો હું બે એક્સ ની સૂત્રકર્તા કરું, અહીંયા સહગુણક વગરની કોઈ પદ છે નહીં, એટલે બે એક્સ ની સૂત્રકર્તા કરીએ તો એક્સ ની કિંમત થશે નવ માઇનસ ત્રણ વાય ના નીચે બે. આના ઉપરથી આપણે કોષ્ટકની કિંમત લઈએ. હવે બીજું બીજાની ગણતરી દર્શાવવાની જરૂર નથી, અહીંયાથી હું ખાલી જગ્યાઓ લખી દઉં, એક્સ બરાબર નવ માઇનસ ત્રણ ખાલી જગ્યા અને બે. હવે એની અંદર આપણે કોઈ પણ કિંમત મૂકીએ, હવે કિંમત એવી મૂકીશું બે વડે ભાગ ચાલતો છે એટલે આપણે ચેક કરવાનું કે જો અહીંયા ઝીરો લઉં તો નવ માઇનસ ઝીરો થાય, નવ ભાગ્યા બે એટલે જવાબ આવશે 4.5, તો ચાલશે. અહીંયા કોની કિંમત લીધી આપણે, વાયની ઝીરો લીધી, તો એક્સની કિંમત કેટલી આવી, 4.5. અહીંયા પણ એ જ થવાનું, બંનેની સેમ કિંમત છે. હવે બીજી ગણતરી કરીએ, એક્સ બરાબર નવ માઇનસ ત્રણ. હવે અહીંયા આપણે માની લઈએ કે ત્રણ જ કિંમત લઈએ તો શું થશે, નવ માઇનસ નવ ભાગ્યા બે એટલે જવાબ ઝીરો થઈ જશે. તો વાયની કિંમત આપણે ત્રણ લીધી તો એક્સની કિંમત ઝીરો મળી, અહીંયા પણ વાયની કિંમત ત્રણ લઈએ તો એક્સની કિંમત ઝીરો મળી, ટૂંકમાં બંનેના બિંદુઓ સેમ આવશે. હવે એને આલેખમાં પ્લોટિંગ કરીએ તો ચાલતા ચાલતા આપણે 4.5 ઉપર જઈએ અને અહીંયા 4.5 છે અને 4.5 સામે વાય આમ ઝીરો છે, એટલે ત્યાંના ત્યાં જ આપણે એને જોઈન થઈ જવાનું છે. એટલે આપણું પહેલું બિંદુ મળી ગયું 4.5 0. હવે 0 3 છે, ચાલતા ચાલતા 0 પર આવ્યા, ઉપર 3 છે તો ઉપર તરફ જઈએ, એટલે બીજું બિંદુ મળ્યું. બસ બે બિંદુ જ પ્લોટિંગ કરવા, એટલે આમાંથી આપણે પસાર થતી રેખા દોરી દઈએ. બરાબર આ જ સમીકરણ મળ્યું, એ આપણું 2x + 3y = 9 મળ્યું અને એ જ આપણે બીજું પણ લખવું હોય તો 4x + 6y = 18 મળ્યું. આપણે થોડુંક જુદું પડે એવું માટે આ જે પહેલું બી સમીકરણ મળ્યું તે આપણે અહીંયા લખ્યું, બંનેની રેખાઓ એક સરખી છે, બંનેની રેખાઓ એક સરખી છે એટલે આપણે એના માટે શું શબ્દ વાપરી શકીએ કે બંને સમીકરણની રેખા, બંને રેખાઓ પરસ્પર કેવી છે, સંપાતી છે, તેથી તેમને સુરેખ અવલંબી સમીકરણો કહેવાય અને તેનો ઉકેલ કેવો મળે, અનંત મળે. કેવો મળે, તેનો ઉકેલ અનંત મળે. તો બરાબર તમને ખ્યાલ આવી ગયો કે આની અંદર બંને રેખાઓ પરસ્પર કેવી છે, સંપાતી છે અને સંપાતી રેખાઓને એક જ રેખા ઉપર બીજી રેખા આવે, આની રેખા અને આની રેખા બંનેની એકબીજા ઉપર જ હોય, એટલે એનો ઉકેલ પણ કેવો મળે, અનંત મળે. અને એ સમીકરણોને કેવા સમીકરણ કહેવાય, સુરેખ અવલંબી સમીકરણો કહેવાય. તો હવે તમે સમજી ગયા હવે મિત્રો કે આપણે જે દાખલા ગણ્યા, ત્રણ આખા દાખલા ગણ્યા, ત્રણે ત્રણ દાખલામાં ભિન્નતા હતી,
पहलो दाखलो गण्यो एमां बंने रेखाओ परस्पर छेदती हती, बीजो दाखलो आपणे एवो गण्यो के जेमां बंने रेखाओ परस्पर समांतर हती, अने त्रीजो दाखलो आपणे एवो गण्यो के जेमां बंने रेखाओ संपाती हती। तो आपणने हवे खबर केवी रीते पड़े के रकम जोईने ख्याल आई जाय के भाई आ रकम वाळो दाखलो होय तो उकेलगण अनन्य मळे, અને આવી રકમ હોય તો ઉકેલગણ ખાલી ગણ મળે, મતલબ કે બે રેખાઓ સમાંતર મળે, અને આવી રકમ હોય તો ઉકેલગણ કેવું મળે? અનંત મળે। અનંત તો તમને ખ્યાલ આવી ગયો હશે, અનંતમાં તો બંને સમીકરણો કેવા આવે? બીજું સમીકરણ દેખાવે જુદું હોય પરંતુ એને કોઈ સંખ્યા વડે ભાગ ચાલતો હોય, ભાગ ચલાવી દઈએ તો બંને સમીકરણો કેવા બની જાય? સમાન બની જાય। સમીકરણ સમાન બને એટલે બંને રેખાઓ કેવી મળે? સંપાતી મળે। એટલે એવા સમીકરણને કેવા સમીકરણ કહેવાય? સુરેખ અવલંબી સમીકરણ કહેવાય, અને એનો ઉકેલગણ કેવો મળે? અનંત મળે। હવે આ વિગત આપણે કોઠા સ્વરૂપે લખી દઈએ તો પુસ્તકની અંદર તમને 3.4 કોષ્ટક આપ્યું છે, બહુ સરસ કોષ્ટક આપ્યું છે, એમાં બધી જ વાત આવી જાય છે, પણ મને હજુ એક કોષ્ટક પૂછવું પડે છે, તો આપણે છેલ્લે એક સ્ટેપ બીજું ઉમેરી દઈશું। એટલે આપણે જે ખાના વધારી દઈશું, તો હું પહેલાં એક કોષ્ટક દોરી લઉં છું અને પછી આપણે એની અંદર હું રકમ પણ લખી દઉં છું, અને પછી એની ગણતરી આપણે કરીએ। જો વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યનો મોસ્ટ આઈએમપી કહી શકાય કોષ્ટક નંબર 3.4 પેજ નંબર 39 ઉપર છે, અને આઈએમપી વિગત આવી કહેવાય। આમાંથી તમને VSQ પણ પૂછાઈ શકે, દાખલા પણ પૂછાઈ શકે, ગમે તે માટે બહુ ઉપયોગી છે, બરાબર? એટલે હવે અહીંયા ધ્યાન આપો, પહેલાં મેં રેખાઓની જોડ લખી દીધેલી છે, રેખાઓની જોડની અંદર x-2y=0, 3x+4y-20=0, આ રેખાઓની જોડ બે જોડી દે, જોડ મતલબ શું કહેવાય? એને ફીચર સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય। હવે મેં બીજું કોલમ પાડ્યું છે a1/a2 બરાબર, બીજું પાડ્યું છે b1/b2 અને ત્રીજું c1/c2। તો પહેલા દરેકના ગુણોત્તર આપણે શોધીએ। હવે ગુણોત્તર શોધવા માટે મેં અહીંયા બે સમીકરણ સ્વરૂપના વ્યાપક સ્વરૂપ લખ્યા છે, વ્યાપક સ્વરૂપને આધારે તમે એની ગણતરી કરી શકો। તો એ વ્યાપક સ્વરૂપ સાથે આને સરખાવીએ તો એ એક્સ છે, એ એક્સ છે, a1ની જગ્યાએ કશું આપ્યું નથી, તો ત્યાં તમારે શું સમજવાનું? a1ની કિંમત 1 છે, એટલે a1 ઉપર 1 લખાય। હવે બીજું સમીકરણ છે, એની આની સાથે સરખામણી કરીએ તો xx અહીંયા a2ની જગ્યાએ 3 છે, ચિહ્ન સાથે લેવાની, એટલે અહીંયા a1/a2=1/3 થાય। હવે b1/b2 લઈએ તો b1 એટલે y નો સહગુણક, અહીંયા y નો સહગુણક -2 છે, એ વિદ્યાર્થીઓ ખાસ ભૂલ કરે છે, ચિહ્નને ધ્યાનમાં લેતા નથી, એ ચિહ્ન ખાસ ધ્યાનમાં લેવાનું। હવે અહીંયા b2y એટલે આ y નો સહગુણક 4 એ b2 છે, એટલે ભાગ્યા 4, આનો આગળ જવાબ શક્ય બને છે, તો અહીંયા લખીશું -1/2, 2 વડે ભાગ ચાલે અને 2 વડે ભાગ ચાલે 2 અને 2 વડે ભાગ ચાલે એટલે -1/2। હવે c1/c2 લઈએ તો અહીં તો સી પણ પદ છે જ નહીં, તો ના હોય તો ત્યાં શું લખી દેવાનું? 0। અહીંયા સી વાળું પદ કયું છે? -20। હવે આ પ્રશ્ન તમારા મગજમાં આવશે કે ઘણી વખત 20 આ બાજુ લખ્યા હોય, તો સમીકરણની આ બાજુ લખ્યા હોય પણ વ્યાપક સ્વરૂપમાં સી ક્યાં છે? સમીકરણની આ તરફ, મતલબ ડાબી તરફ છે, શૂન્યની વિરુદ્ધ સાઈડમાં છે, તો આપણે સીની કિંમત આ બાજુ લાવી દેવાની, એટલે અહીંયા સીની કિંમત -20 મળે છે, તો અહીંયા -20 મૂકવાનો આગળ જવાબ થાય 0, બરાબર? એ 3 અહીંયા સૌ ગુણોત્તરો મળી ગયા। હવે આનો પણ ગુણોત્તર આપણે જોઈ લઈએ, પહેલાં ફોકસ આના ઉપર જ રાખીએ કે કઈ રીતે a1/a2 શોધવાના, તો અહીંયા હવે તમે સમજી ગયા આ a1 અને આ a2 એટલે કે 2/4, હવે કેમ બદલીએ થોડું વધારે સારું દેખાય, અહીંયા 2/4 તો એનો ફાઇનલ જવાબ થશે 1/3, અહીંયા 3/6 તો એનો ફાઇનલ જવાબ થશે 1/3, અહીંયા -9/-18 એનો ફાઇનલ જવાબ પણ 1/3 થશે, છે ઉડી જશે, ઓછા ઓછા વધતા 9/18। હવે અહીંયા શોધીએ તો અહીંયા 1/2 થશે, ફાઇનલ જવાબ જ છે, અહીંયા 2/4 છે, એનો ફાઇનલ જવાબ 1/2 થશે, બરાબર? અને એ ત્રીજું લઈએ -4/-12 એટલે એનો જવાબ થશે 1/3, ઓછા ઓછા વધતા 4 × 12, બરાબર? તો આ એક ગુણોત્તર થયો, આ એક ગુણોત્તર થયો। જો ગુણોત્તરની કિંમતો ઉપર હવે તમને હું ફોકસ કરાવું કે આ એક ગુણોત્તર થયો, આ બીજો ગુણોત્તર થયો અને આ ત્રીજો ગુણોત્તર થયો, અહીંયા આ 3 ગુણોત્તરો છે, અહીં એક આ ગુણોત્તર છે, એક આ ગુણોત્તર છે અને આ ગુણોત્તર છે। હવે 3 ગુણોત્તર અહીંયા જુઓ,
तो गुणोत्तर की सरखामणी कीधी है तो अह त्रे त्रण गुणोत्तर के जुदा है तो मैं आप शू नोट लखाए कि ए वन अपॉन ए टू इज नॉट इक्वल टू बी वन अपॉन बी टू आग कई तीज नॉट इक्वल टू सी वन अपॉन सी टू लखवा जरूरत नहीं हम अह जो है तो शू थे अहरे त्रे त्रण गुणोत्तर सरखा है ए वन अपॉन ए टू इज इक्वल टू बी वन अपॉन बी टू इज इक्वल टू सी वन अपॉन सी टू त्रे त्रण गुणोत्तर सरखा है। हम नीचे जो है तो नीचे ए वन अपॉन ए टू इज इक्वल टू बी वन अपॉन बी टू है सी वन अपॉन सी टू ए आगना बने जेटो नहीं। हम फक्त आ जगह फोकस करो के ए वन अपॉन ए टू इज इक्वल टू बी वन अपॉन बी टू हो तो ए वन अपॉन ए टू इज नॉट इक्वल टू बी वन अपॉन बी टू हो जो ए वन अपॉन ए टू इज इक्वल टू बी वन अपॉन बी टू हो तो बे शक्यताओ जो पहला बे सरखा सरखा हो तो तीजू जो सरखू है कि जुदू पड़े थे जो बने जुदा हो तो आग तीजू जो जरूर नहीं बराबर मार शब्दों सांभी लेजो कि ए वन अपॉन ए टू इज नॉट इक्वल टू बी वन अपॉन बी टू हो तो सी वन अपॉन सी टू जो जरूर नहीं पण जो ए वन अपॉन ए टू इज इक्वल टू बी वन अपॉन बी टू हो तो तीजी शक्यता जोवानी के सी वन अपॉन सी टू जुदो पड़े छे के एना जेटलो ज आवे छे एटले अहीं बे भाग पड़े छे। हवे आलेखात्मक स्वरूप जोईए तो आपणे अगाउ दाखला गण्या था ए दाखला प्रमाणे आवो समीकरण होय तो एनुं आलेखात्मक स्वरूप केवुं आवशे तो बंने परस्पर छेदती रेखाओ एटले अहीं लखीशुं आपणे छेदती रेखाओ छेदती रेखाओ जे आले अपने स्वाध्याय त्राण पॉइंट एक त्राण पॉइंट बे उदाहरण गणा था छेदती रेखाओ हम समीकरण आज गण्य तो अह के बने रेखाओ के आई परस्पर समांतर परस्पर रेखाओ के मड़ी समांतर समांतर मड़ी हाल ज आप गण्यो शू मड़ी गई बंने रेखाओ संपाती मड़ी थी समांतर नहीं तो बंने रेखाओ के मड़ी गई संपाती रेखाओ એટલે કે એક મેક ઉપર જ બંને હોય એવી સંપાતી રેખાઓ અને ત્રીજામાં બંને રેખાઓ કેવી મળી હતી પરસ્પર સમાંતર રેખાઓ પરસ્પર સમાંતર રેખાઓ। હવે તમને આના લગતા વીએસકે પૂછાઈ શકે કે તમને સમીકરણ આપ્યું હોય પછી આ જવાબ માંગે તો આલેખાત્મક સ્વરૂપ કેવું હશે તો સમીકરણ પછી તમે એ વન એ ટુ બી વન બી ટુ નું ગુણોત્તર મેળવી લેવાનું તો જુદો આવે તો છેદતી રેખાઓ સમાન આવે તો સી વન સી ટુ જોવાનો એ બી સમાન આવે તો સંપાતી જુદો પડે સી જુદો પડતો હોય તો પરસ્પર સમાંતર રેખાઓ। હવે બેઝિક સ્વરૂપ તો બેઝિક સ્વરૂપ તમને ખ્યાલ છે કે ઉકેલ કેવો મળે તો અહીંયા છેદતી રેખાઓ તો ઉકેલ કેવો મળે અનન્ય ઉકેલ મળે માત્ર એક જ ઉકેલ મળે સંપાતી રેખાઓ તો કેવો ઉકેલ મળે અનંત ઉકેલ મળે એટલે કે અસંખ્ય ઉકેલો મળે પછી આ હોય તો ઉકેલ મળતો નથી ઉકેલ નથી અથવા તો ઉકેલ ગણ ખાલી ગણ ટૂંકમાં ઉકેલ નથી આમાં અનંત ઉકેલ છે અને આમાં માત્ર એક જ ઉકેલ છે। હવે પુસ્તકમાં નથી જે મેં એક નવું કોલમ પાડ્યું છે એ નવું કોલમ એટલા માટે પાડ્યું છે કે આને લગતા પણ પ્રશ્નો પૂછાય છે કે સમીકરણ યુગ્મનો પ્રકાર એને લગતી વ્યાખ્યાઓ પણ તમને ચોપડીમાં પેજ નંબર 39 ઉપર આપેલી છે 39 અને 38 ઉપર। તો પહેલું તો સમીકરણ યુગ્મનો પ્રકાર અહીંયા જોઈએ કે અહીંયા ઉકેલ મળે છે બંને રેખાઓ સંપાતી છે તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને કેવા સમીકરણો કહેવાય તો સુસંગત સમીકરણ યુગ્મનો પ્રકાર કેવો કહેવાય સુસંગત છે। હવે અહીંયા જુઓ કે અહીંયા સંપાતી રેખાઓ અનંત ઉકેલ મળે છે તો પણ એને શું કહેવાય સુસંગત દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય અહીંયા ઉકેલ મળતો નથી તો પછી એને આપણે કેવા કહીશું સુસંગત નથી એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો પ્રકાર સુસંગત નથી ક્યારે હોય જ્યારે ઉકેલ ના મળે ત્યારે અને ઉકેલ મળતો હોય તેનો પ્રકાર કેવો હોય સુસંગત હોય પણ એમાં પાછો એક ભેદ છે કે અહીંયા બંને રેખાઓ કેવી આવે છે સંપાતી એટલે કે એને ઉકેલ કેવા છે અનંત તો જ્યારે અનંત ઉકેલ હોય ત્યારે એવા સમીકરણને કેવા કહેવાય સુરેખ અવલંબી અથવા તો ટૂંકમાં લખ્યું હતું અવલંબી સમીકરણ યુગ્મ કહેવાય દ્વિચલ
समीकरण युग्म केवल आम लंबी अहीं लखी दिए के तथा अहीं तथा लखो एटले तमने ख्याल आवे के सुसंगत तो छे तथा अवलंबी द्विचल सुरेख समीकरण युग्म छे अहीं सुसंगत छे परंतु अवलंबी नथी अवलंबी नथी केम कारण के हुं उकेल गण अनंत नथी अहीं सुसंगत ज नथी एटले अवलंबी होवानो कोई प्रश्न पेज नंबर 38 ना जे वादरी कलर थी जे वाक्य लख्या छे वाक्य तमने समझाई गया हशे के एमां पहेलुं वाक्य आवुं छे कोठापति मळी जाय छे छतां हुं तमने वाची संभळावुं छुं के जे द्विचल सुरेख समीकरण युग्मनो उकेल न होय तेवा समीकरणो सुसंगत नथी तेम कहेवाय એટલે સુસંગત નથી એ વાક્ય થઈ ગયું હવે જે દ્વિચલ સુરેખ સમીકરણનો યુગ્મનો ઉકેલ હોય તેવા સમીકરણના યુગ્મને કેવા કહેવાય સુસંગત છે એમ કહેવાય ઉકેલ હોય એવું કીધું છે એટલે ઉકેલ હોય એમાં બે પ્રકાર પડે અનન્ય ઉકેલ હોય કાં તો અનંત હોય હવે અનન્ય ઉકેલ માટે એવું લખ્યું છે કે સમીકરણ યુગ્મના બંને સમીકરણો સમાન હોય અને તેને અનંત ભિન્ન ઉકેલ હોય અનંત ભિન્ન ઉકેલ હોય આવા સમીકરણ યુગ્મને અવલંબી સમીકરણ છે એમ કહેવાય અહીંયા અનંત ઉકેલ તો ખરો પણ એને ભિન્ન પણ કહી શકાય કે ભિન્ન અનંત ઉકેલ તો એવા સમીકરણને અવલંબી સમીકરણો કહે છે એની વાક્ય 39માં પેજ ઉપર લખેલું છે અને પછી આગળ પણ લખ્યું છે કે જે સમીકરણ યુગ્મના સમીકરણો અવલંબી હોય તે સમીકરણ સુસંગત તો હોય જ અહીંયા લખ્યું છે સુસંગત તથા અવલંબી એટલે ટૂંકમાં આ વિભાગ તમારો એક બહુ સારો આઈએમપી વિભાગ અહીંયા પૂરો થઈ ગયો એટલે આજનું લેક્ચર આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ પરંતુ હવે ધ્યાન રાખજો મારા લેક્ચર લગભગ ડેલી આવશે રોજે રોજ એટલે ત્રીજું ચેપ્ટર આપણે જેમ બને એમ ઝડપથી પૂરું કરી દઈશું એટલે તમે મેન્ટલી તૈયાર રહેજો કે રોજ બપોર પછી કે સાંજે કે રાત્રે મારું લેક્ચર યુટ્યુબમાં અપલોડ થઈ જશે તમારે જોઈ લેવાનું અને એની ગણતરી કરી દેવાની અને જોડે જોડે તૈયારી પણ કરી દેવાની આ કોષ્ટક બહુ જ સારા અક્ષરે લખી દેજો બહુ જ કામમાં આવશે બીએસપીના પ્રશ્નો તમને આમાંથી પૂછાઈ શકે ફક્ત તમને અહીંયા સમીકરણ દેખાવો ખાલી જુદી જ હોય હું તમને ટૂંકમાં સમજાવી દઉં કે કઈ રીતે જવાબ નક્કી કરવાનો અને કઈ રીતે સમીકરણ ઓળખવાના જો આમાં જોવાનું કે એ1 એ2 બી1 બી2 ની બધાની કિંમતો અલગ અલગ છે અલગ અલગ હોય તો અનન્ય ઉકેલ અહીંયા એ1 અને એ2 બી1 બી2 ની કિંમતો સરખી કેવી રીતે છે તો આને જો 2 વડે ભગાય છે અહીં હું લખું છું નીચે કે 4x ને 2 વડે ભગાય તો શું થાય 2x + 3y - 9 = 0 થાય તો બંને સમીકરણ કેવા થઈ ગયા સરખા થઈ ગયા એટલે ખબર પડી જાય સંપત્તિ રેખાઓ અવલંબી સમીકરણ યુગ્મ અને અનંત ઉકેલ હોય શું કર્યું આને 2 વડે આપણે ભાગ્યા હવે અહીંયા પણ એવું થાય છે માની લો કે આને આપણે 2 વડે ભાગ ચાલે છે તો 2 વડે ભાગ ચાલે તો x + 2y - 12 = 0 થાય છે હવે બંને સરખામણી તમે કરી જુઓ કે આ સમીકરણ અને આ સમીકરણ બંનેમાં જુઓ x કોમન છે 2y કોમન છે ફક્ત શું જુદું પડે છે c જુદો પડે છે જ્યારે c જુદો પડતો હોય તો છેલ્લો વિભાગ સરખો ના આવે એટલે બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય અને એનો ઉકેલ હોય નહીં એટલે કે સમીકરણ સુસંગત નથી બરોબર ધ્યાન રાખજો કે તમારે એક જ મિનિટમાં એક જ એમસીક્યુનો જવાબ કે વીએસક્યુનો જવાબ તાત્કાલિક આપવો હોય તો તમારે સમીકરણ બંને જોવાના અને જેને ભાગ ચાલતો હોય ભાગ ચલાવવાનો એટલે અહીંયા માનો ને કે અહીંયા x + 2y છે 2x + 4y છે તો આને 2 વડે ભાગ ચાલે છે આ 2 જ જોવાના આનું જોવાનું બી જરૂર નથી આને 2 વડે ભાગ ચાલે છે તો 2 વડે ભાગી નાખવાના માનો કે 12ના બદલે 13 હોય તો 2 વડે ભાગવાના તો 13 ભાગ્યા 2 રે બરાબર મતલબ આ બંનેના સગુણકો સરખા થઈ જાય છે સી જુદો પડે છે એવું તમને મળે તો સમીકરણ સુસંગત નથી અને ભાગવાથી બધું સમાન થઈ જાય તો એ સંપત્તિ રેખાઓ અનંત ઉકેલ અને ભાગ ચાલતો ના હોય તો ભાગવાથી પણ એ ને બી અને સી બધું જુદું પડતું હોય તો એના ઉકેલો કેવા હોય અનન્ય એટલે કે સમીકરણો અવલંબી નથી સુસંગત છે બરોબર વાંચી લેજો કોઠો વ્યવસ્થિત લખી દેજો અને તૈયારી કરી દેજો કોઠાને બરોબર મગજમાં સેટ કરી દેજો ચલો આજનું લેક્ચર અહીં પૂરું કરીએ છીએ અસ્તુ આવજો